પાડી માં રહેતો પરિવાર અજમેર ફરવા ગયો હતો ત્યારે આતંકનો લાભ લઈ અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ઉપરાંત તસ્કરોએ મહિલા મોરચાના મહામંત્રીના ઘરે પણ ચોરી કરી ભાગી છૂટ્યા હતા। શનિવારના સવારે અજમેરથી પરત ફરતા ઘરે આવ્યા બાદ ઘટનાની જાણ થઈ હતી। જંગીની પારડી પોલીસને જાણ કરી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી। ત્યારબાદ થોડી જ દૂર કુંભારવાડા ખાતે રહેતા વલસાડ જિલ્લાના મહિલા મોરચાના મહામંત્રી હિનાબેન પટેલના નિવાસસ્થાને પણ ચોર ઇસમો ત્રાટકીને ઘરમાં મૂકેલ કબાટના માલ સામાન તોડીને વેર વિખેર કરી હતી। ત્યારબાદ મકાન ઉપર સરકારી આદિજાતિ વિકાસ ગાંધીનગર સરકારી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓએ આ ચોરીની ઘટના અંગેની હિનાબેનને જાણ કરી હતી અને તેઓએ પારડી પોલીસ મથકે ચોરીના બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જો કે ઉલ્લેખનીય છે કે વધતી જતી ચોરીની ઘટનાએ પોલીસ પેટ્રોલિંગના ધજગરા ઉડાવી દીધા છે। મારે ત્યાં અહીંયા ઉપર હોસ્ટેલના છોકરાઓ રહે અને પટાવાળો અને રસોઈયો રહે, એમનો ફોન આવ્યો મને 8:30 વાગે કે ભાભી નીચેનું તાળું તૂટેલું છે એમ। હકીકતમાં પહેલા તે લોકોને પણ ખબર નહીં પડી કે આ તાળું તૂટેલું છે કે હું, વચ્ચેનો દરવાજો ખુલ્લો હતો રસોડાનો, એટલે એ લોકો અંદર એન્ટ્રી મારીને જોયું તો થોડો સામાન વેરવિખેર પડલો હતો। સામાનમાં તો હતું કંઈ જ નહીં, મારું ખાલી કપડાને એવું હતું એમ, એ વેરવિખેર પડલું હતું, એ બધું જોયું એમણે ને પછી આગળથી આવીને જોયું તો કે લોક તૂટેલું હતું એમ। આવી ગઈ અને પોલીસને પણ બોલાવીને પોલીસ જોઈને ગઈ છે, હવે મારે ત્યાં જઈને એપ્લિકેશન આપવાની રહી છે એમ। આપનું નામ અને આપનું ડેઝિગ્નેશન? હિનાબેન દિલીપભાઈ પટેલ। ઘરે ચોરી થઈ ગઈ રાત્રે મળસ્કે 4 વાગ્યા પછી। આવા કોઈ આજુબાજુના કોઈ જાણીતા જ ચોર હોવા જોઈએ એવું અમારું મંતવ્ય છે અને પોલીસ આ બાબતમાં પેટ્રોલિંગ કરે છે એમ કહ્યું। જ્યારે મેં પોલીસને પૂછ્યું કે ભાઈ પેટ્રોલિંગ ચાલુ છે, છતાં એમ કે આ 4 વાગ્યા પછી આ બનાવ બન્યો છે ને આ તરફ એમ કે આ બાજુ ગલીમાં કોઈ આવી નહીં શકે, એટલે એમ કે આ ચોરી થઈ લાગે છે, બે જગ્યાએ ચોરી થાય છે, ઘણી જગ્યાએ ગામની અંદર સ્કૂટર પણ ચોરી થઈ છે, તેમજ ઘણા અસામાજિક તત્વો આ પાડીનગરમાં સક્રિય થાય એવું લાગે છે। અહીંયા દમણી જાપા પર રતનભાઈ સ્ટીલની સામે સલીમભાઈ શેખના ઘરે ચોરી થઈ એવું જાણવા મળેલ છે, જેથી અમે અહીંયા સ્થળની મુલાકાત કરતા આ ઘરમાંથી ટીવી અને ડીવીડી પ્લેયરની ચોરી થયેલાનું જણાયેલું છે। આ ઉપરાંત ક્યાંક બીજી ચોરી થઈ અન્ય જગ્યા પર? આ અહીંયાથી આગળ કુંભારવાડમાં દિલીપભાઈ પટેલ જે પાનવાલા તરીકે ઓળખાય છે એમના ઘરે પણ ચોરી થયેલાનું જાણવા મળેલ છે। અમૃત પટેલ, એસના ન્યૂઝ, પારડી।